નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વચ્ચે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું એકદમ કુશળ હશો ખૂબ સારી તૈયારી કરતા હશો અને સ્પેશિયલ તલાટીને ધ્યાને રાખી આપણે વિધાનવાળા પ્રશ્નોને સોલ કરવા માટે આ સેશનમાં ભેગા થયા છીએ અત્યારે આ જે લેકચર રહેલો છે એ આપણે એક ફ્રી ઓનલાઈન બેચ યુટ્યુબના માધ્યમથી જે શરૂ કરી છે એનો ભાગ નથી તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ પરિચિત હશે કેટલાક વિદ્યાર્થીઓ નવા પણ હશે આપણે આગામી સમયમાં જે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ અને ક્લાસ થ્રીની અન્ય પરીક્ષાઓ જે આવનારી છે એને ધ્યાને રાખી ડેઇલી રાત્રે નવ કલાકે એક અલગ અલગ વિષય ઉપર લેક્ચર મૂકીએ છીએ તો ડેઇલી રાત્રે નવ વાગે જે અપલોડ થાય છે એમાં પદ્ધતિસર એકડે એકથી દરેક વિષયો ભણાવવામાં આવે છે એક વેક એ બેચને ઓલરેડી થઈ ગયું છે એમના લેક્ચર્સ યુટ્યુબમાં ઓલરેડી અવેલેબલ છે અને પ્લે લિસ્ટની અંદર તમે જશો તો ત્યાં તમને મળી રહેશે તો જે વિદ્યાર્થીએ લેક્ચર નથી જોયા પદ્ધતિસર તૈયારી કરવા માગે છે એમ અને આગામી સમયની પરીક્ષાઓને ટાર્ગેટ કરવા ઈચ્છે છે તો એમના માટે ખૂબ સારી એ બાબત છે અને અત્યારે હાલમાં હું તમને એક ટાઈમ ટેબલ આપી દઉં છું કે જે આગામી સોમવારથી જે વીક શરૂ થાય છે એમાં તમારે કયા કયા લેક્ચર્સ રહેશે તો સોમવારના દિવસે બંધારણનો વિષય અપલોડ કરવામાં આવશે રાત્રે નવ કલાકે જે બીજો લેક્ચર હશે ભૂગોળ કાયદો ગણિત અંગ્રેજી ઇતિહાસ અને કરંટ અફેર્સ તો આ જે ટેબલ છે એને સરસ રીતે નોટ કરી લ્યો અને ડેલી બેઝિસ ઉપર રાત્રે નવ વાગે નોટબુક અને પેન પેનલાઈન તૈયાર થઈ જાવ અત્યારે હાલમાં જે તમે લેક્ચર જોઈ રહ્યા છો એ ઓનલાઈન બેચનો ભાગ નથી મતલબ એ સિરીઝનો ભાગ નથી આ સ્પેશિયલ તલાટીને ધ્યાને રાખી અને આ લેક્ચર લઈ રહ્યા છીએ એમ હવે આ સમયની અંદર આપણને ખ્યાલ છે કે જૂનીયર ક્લાકનો પેપર જોયા પછી પેપરની અંદર વિધાનવાળા જોડકાવાળા જોડવાળા સવાલો વધારે જોવા મળ્યા લગભગ લગભગ બેતાલીસ સવાલ એવા હતા કે જે જેના કારણે પેપર આખો લેન્જી બની ગયો અને વિદ્યાર્થીઓને અત્યારે એ પણ રહેલું છે કે તલાટીમાં પણ કદાચ એ પ્રકારે પેપર રહી શકે અને એટલા માટે બને એટલા લેન્જી પેપર આપવા માટે વિદ્યાર્થીઓ પ્રયાસ કરે છે મોક ટેસ્ટમાં પણ એવું જ અમને કહી રહ્યા છે કે બને એટલું હાર્ડ પેપર તમે કાઢો બને એટલું લેન્જી પેપર કાઢો કે જેથી કરી બરોબરની પ્રેક્ટિસ અમને થઈ રહે શક્યતા એવી છે કે તલાટીની અંદર બને કે ફરી એકવાર જુનિયર ક્લાકની જેમ જ પેપર રાખવામાં આવે તો કે ટેટ વનનો પેપર અને ટેટ ટુ ના પેપર ગયા અલગ અલગ સ્ટ્રીમની અંદર મેથ સાયન્સ હોય એસએસ હોય કે પછી ભાષા હોય તો એની અંદર પેપર પ્રમાણસર જે સ્ટાન્ડર્ડ મુજબનું હોવું જોઈએ મુજબ રહેલું મતલબ લેન્ધી પેપર કે જરૂરી મતલબ એને ખેંચવામાં આવેલું નથી પણ હા તલાટીની અંદર પેપર લેન્ધી હોય શકે તો એના માટે તમને ખૂબ સારી પ્રેક્ટિસ થાય એના માટે આ લેક્ચર આપણે લઈ રહ્યા છીએ

આથી આ બંધારણ સ્વીકારી અધિનિયમિત કરી અમારી જાતને ને બંધારણ સવાર સમક્ષ સમર્પિત કરીએ છીએ તો પહેલું વિધાન એકદમ રાઇટ છે બીજું વિધાન એમ કહે છે કે ભારતને સાર્વભૌમ સમાજવાદી બેન સાંપ્રદાયિક લોકતાંત્રિકને પ્રજા સત્તાક તરીકે સંસ્થાપિત કરેલ છે એ વિધાન પણ એકદમ રાઇટ છે આમુખ નિંદર શરૂઆત જ મિત્રો થાય છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બેને સાંપ્રદાયિક લોકતાંત્રિક ને પ્રજા સત્તાક તરીકે સંસ્થાપિત કરી અને લોકોને જે વસ્તુ દેવાની છે એનો ઉલ્લેખ કરેલો છે

સંસદીય પદ્ધતિ આપણે યુકે પાસેથી લીધી કટોકટી સંબંધિત જોગવાઈ આપણે જર્મની પાસેથી શીખ્યા અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આપણે આયર્લેન્ડમાંથી શીખ્યા તો એની સામે બે આવતું હોય અને બીની સામે એક આવતું હોય એની સામે બે અને બીની સામે એક આવતું હોય એવા બી અને સી બે જ છે તો એક અને ડી ને આપણે ગુળી મારી દઈએ ત્યાર પછી સીની સામે ચાર અને ડીની સામે ત્રણ આવતું હોય એવા કયા રહેલા છે તો એવા રહેલા છે સી તો

મૂળભૂત અધિકાર આપણે યુએસએ માંથી જ લીધેલા છે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડ માંથી જ લીધેલા છે અને સરકારના મંત્રી મંડળનું સ્વરૂપ આપણે બ્રિટન પાસેથી લીધેલું છે મતલબ કેમ આ પ્રકારના જોડકા ભગવાન દરેક પરીક્ષાઓની અંદર આવવા દે તો એકની સામે એક બે ની સામે બે ત્રણ ની સામે ત્રણ ચાર ની સામે ચાર પાંચની સામે પાંચ અને આ પ્રકારનો ઓપ્શન મને જે દેખાઈ રહ્યો છે એ છે સી ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશન નંબર ત્રણ હવે આજ ક્વેશ્ચન નંબર ત્રણ છે બરોબર રીતે આપણે સોલ્વ કરવો પડશે નીચેના પૈકી ભારતીય સંવિધાન સભાની કઈ સમિતિઓ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં રહેલી હતી સરદાર પટેલ એ સમય ખૂબ વ્યસ્ત વ્યક્તિ હતા એક તો વચગાળાની સરકાર અને ત્યાર પછી આઝાદ ભારતની સરકારમાં પણ પોતે નાયબ વડાપ્રધાન રહી રહી ચૂક્યા ત્યાર પછી ગૃહમંત્રી પણ રહી ચૂક્યા ત્યાર પછી દેશી રજવાડાનો હવાલો પણ એમની પાસે હતો તો અલગ અલગ ભૂમિકામાં તો હતા સાથે બંધારણ સભાની અંદર જે અલગ અલગ બાવીસ સમિતિઓની રચના કરેલી હતી આ બાવીસ સમિતિમાં આઠ સમિતિઓ મુખ્ય હતી અને સમિતિઓ સમિતિઓ જે હતી હતી તૈયારી કરતા હોય છે એમના માટે યાદ રાખવું કે આઠ જે મુખ્ય સમિતિ હતી એના નામ અને એના અધ્યક્ષના નામ તમને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે પરીક્ષામાંથી સવાલો નીકળે છે અને આ ચૌદ સમિતિઓ છે એને તમે ભૂલી જશો તો ચાલશે ઇતિહાસ સાક્ષી છે કે એમાંથી સવાલો નથી નીકળતા સરદાર વલ્લભભાઈ પટેલ કઈ કઈ સમિતિમાં હતા આપણે સમજીએ રાજ્ય સાથેની વાટાઘાટ માટેની સમિતિમાં તો કે નહોતા ખાસ યાદ રાખજો કે રાજ્ય સાથેની વાટાઘાટ સમિતિ રાજ્ય સાથેની સમાધાન માટેની સમિતિ એના અધ્યક્ષતા જવાહરલાલ નેહરુ ઘણા ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરીને આવતા હોય છે એમને લાગતું હોય છે કે રાજ્ય સાથે વાટાઘાટ કરવા માટે તો સરદાર પટેલે બીડું ઝડપ્યું હતું પણ સરદાર પટેલ પ્રાંતીય બંધારણ સમિતિના એ અધ્યક્ષ હતા પરંતુ રાજ્ય સાથેની વાટાઘાટ સમિતિના અધ્યક્ષતા હતા જવાહરલાલ નહેરુ મૂળભૂત જે રાઈટ આન્સર આવશે એ આવશે બે અને ત્રણ બે અને ત્રણ એટલે કે સી એ સાચો જવાબ આવશે એના પછી મિત્રો આપણે આગળ વધીએ ભારતીય બંધારણના નિર્માણ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે

બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી ના સાહેબ સીધી નહોતી તો આડાવળી હતી ના એવું ના હોય પરોક્ષ રીતે ચૂંટણી ચૂંટણી કરવામાં આવેલી હતી આ સભ્ય પ્રાંત અને કમિશનર એટલે કે સીધી કરેલી નહોતી તો આ વિધાન કેવું થશે ખોટું બંધારણ સભા પણ કામ ચલાવ સંસદ તરીકે કામ કરતી હતી એ વિધાન સાચું છે કેમ કે સંસદની અંદર જે લોકસભા રાજ્યસભા જે બે ગૃહ આવેલા છે એનો જન્મ થાય છે ઓગણીસો બાવન માં ત્યાં સુધી બંધારણ સભાના સભ્યો જ કામ ચલાવ સંસદ તરીકે કામ કરતા હતા કેટલીક બંધારણીય જોગવાઈઓ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પહેલા અમલમાં આવી હતી તો સાચી વાત છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે જ્યારે ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે ખૂબ જરૂરી જે જોગવાઈ હતી જેમ કે ચૂંટણી સંબંધી હતી કટોકટી સંબંધી હતી કામ ચલાવ જોગવાઈ હતી એ બધી લાગુ કરી દીધી હતી તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે એક ત્રણ અને ચાર વાળું એક ત્રણ અને ચાર વાળું કઈ જગ્યા હશે બી એ આપણો રાઈટ આન્સર હશે એના પછી ક્વેશ્ચન નંબર સાત તરફ આપણે આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર સાત માં એવું કહે છે ઓગણીસો ને સુડતાલીસ ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી ક્યુ વિધાન અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે ઓગણીસો સુડતાલીસ નો જે અધિનિયમ રહેલો છે કે જેના આધારે ભારતને આઝાદી મળી ભારત અને પાકિસ્તાનના ભાગલા થાય છે હવે સમજો તમે કે એ સમય છેલ્લા વાઇસ તરીકે હતા લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ માઉન્ટ બેટન હતા ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના દિવસે બેટન યોજના આવે છે અને એ યોજના અંતર્ગત બ્રિટિશ સરકાર એક કાયદો તૈયાર કરે છે જેને આપણે હિન્દ સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ કહીએ છીએ આ હિન્દ સ્વતંત્રતા ધારો એ સમય ઇંગ્લેન્ડ હાલમાં કે એ પાંચ હિન્દ સ્વતંત્રતા ધારો જે પાંચ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસે ઇંગ્લેન્ડની સંસદમાંથી પસાર થયો એને બ્રિટિશ તાજ તરફથી કઈ તારીખે મંજૂરી આપવામાં આવી આ જવાબ તમારે મને અત્યારે લખીને દેવાનો છે સેશન પૂરો થશે તો હું તમને જવાબ આપી દઈશ હવે આપણે સમજીએ કે આજે ચાર વિધાનસભામાંથી કયું સાચું હશે કે તેના દ્વારા વાયસ કાર્ય કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી એકદમ સાચી વાત છે વાયસ નું જે પદ હતું ભારતમાં જે સર્વે સર્વાનું પદ હતું કેન્સલ કર્યું એની જગ્યાએ શબ્દ આપ્યો ગવર્નર જનરલ એના પછી બીજું વાક્ય છે કે ગવર્નર જનરલની નિમણૂક કે બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રીમંડળના સલાહ સૂચન અનુસાર કરવામાં આવતી હતી તો એ પણ સાચી વાત છે ગવર્નર જનરલનું પદ એ ભારતમાં ઉભું કરી દીધું પરંતુ એ સમય દેશ આઝાદ થયો તો હજી પ્રજાસત્તાક નહોતો બન્યો ભારતીય બંધારણનો અમલ નહોતો થયો ને એટલા માટે એ સમય એવી જોગવાઈ કરી હતી કે જે સર્વે સર્વેનું પદ ગવર્નર જનરલ હશે એ ભારતની સરકાર જ ડિસાઈડ કરશે કોણ બનશે પરંતુ નામ માત્રની સિગ્નેચર કોણ કરશે બ્રિટિશ તાજ કરશે અને એટલા માટે આ વિધાન એકદમ સાચું છે એ અધિનિયમે ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટેની સ્વતંત્રતા આપી એ પણ સાચી વાત છે અને તેના અધિનિયમના હેઠળ ઓગણીસો સુધી જાહેર સેવકો મુલકી કર્મચારી નિમણૂક કરવાની ચાલુ રહી એ સુધી ખોટી વાત છે કેમ કે એ સમયે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત દેશ સ્વતંત્ર થાય છે એ સમયે લખવામાં આવ્યું કે જે ઓલરેડી સિવિલ સર્વન્ટ રહેલા છે એ આગળ જતા પણ કામ કરશે ઓગણીસો સુધી જ કામ કરશે એવું જરૂરી નહોતું

દેશના દેશમાં એકતા અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતાની ભાવના વિકસાવવાનો સંકલ્પ કરીને તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ આથી આ બંધારણ સ્વીકારી અધિનિયમિત કરી અમારી જાતને સમર્પિત કરીએ છીએ તો આજે જે અમુક આખું રહેલું છે એમાં તમામ શબ્દો મિત્રો આવે છે અને એટલા માટે અહીંયા સવાલ એ પૂછવો છે કે નથી તો અહીંયા આગળ જવાબ આવશે ઉપરના પૈકી એક પણ નહીં મતલબ આમાંથી એક પણ જવાબ રહેલો નથી ત્યાર પછી

અને એક ની સામે બી હોય ને એવું તો માત્ર એક જ છે તો એ જ આપણે રાખી દઈએ અને ક્યાં વાંધો છે બી ની સામે સી ત્રણ ની સામે ડી અને ચાર ની સામે એ તો બી આપણો રાઈટ આન્સર છે મિત્રો ખાસ યાદ રાખવો કે તમારે મૂળભૂત અધિકાર માટેના જેટલા પણ અનુચ્છેદો છે એ ખૂબ જ સારી રીતે કરવાના છે જૂની એક લાખમાં પણ જોડકો હતો અને આગામી સમયમાં પણ આવી શકશે એમ

તેમાં લખ્યું છે વાણીના અભિવ્યક્તિની છૂટ ત્યાર પછી હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા સંઘ અથવા મંડળ રચવાની સ્વતંત્રતા અથવા દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા ઓગણીસ એક એફ જેને રદ કરવામાં આવ્યો છે મિલકતની સ્વતંત્રતા હતી ઓગણીસ એક જી જેમાં વ્યાપાર અથવા તો વ્યવસાય કરવાની છૂટ વીસ નંબર જેમાં ગુના સંબંધી રક્ષણનો અધિકાર એકવીસ નંબર જીવન જીવવાનો અધિકાર એકવીસ કેપિટલ એ

ઓગણત્રીસ નંબર ભાષા ધર્મ લિપિના આધારે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે પ્રતિબંધ ન કરી શકાય ત્રીસ નંબર સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર તેનો વહીવટ કરવાનો અધિકાર ત્યાર પછી બત્રીસ નંબર બંધારણીય ઈલાજનો અધિકાર જેમાં પાંચ પ્રકારની રીટ આપવામાં આવી છે ખૂબ જ અગત્યનો ટોપિક રહેલો છે તો મિત્રો આ અધિકાર સંબંધી અનુચ્છેદ છે એ તમને જીવનમાં ખૂબ કામ લાગશે એના પછી આપણે આગળ વધીએ દસ નંબરનો પ્રશ્ન

કામના સ્થળે મતલબ કે જે ઘરનો વ્યવસાય હોય ત્યાં કામ કરાવી શકાય છે ચૌદ વર્ષથી નીચેનું બાળક પોતાના ખેતરમાં કામ કરી શકશે નહીં આ ખોટી વાત છે પોતાનો ઘરનો ધંધો વ્યવસાય હોય ત્યાં કામ કરી શકશે ચૌદ વર્ષથી નીચેનું બાળક પોતાના કુટુંબના ધંધામાં કામ કરી શકશે નહીં એ ખોટી વાત છે

રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો યાદ કરોડ છે કે જે બંધારણમાં મૂળ બંધારણમાં નહોતા પરંતુ આગળ જતા એને ઉમેરવામાં આવ્યા નાગરિકો માટે સમાન દેવાની કાયદો તો આ સાહેબ એ સમયે ઉમેરેલું ઓલરેડી હતું જે અનુચ્છેદ નંબર ચુમ્માલીસ માં એટલે આને આગળ જતાં ઉમેરેલું નહોતું આપણે ચોકડી મારી દઈએ પર્યાવરણનું જતન સુધારણા જંગલ વન્ય પશુ પક્ષીનું રક્ષણ બાબત તો હાસે આને આગળ જતાં ઉમેર્યું અડતાલીસ કેપિટલ એ ત્યાર પછી કામ અંગેની ન્યાય ને માનવાંચિત પરિસ્થિતિ તો એ ઓલરેડી ઉમેરેલું હતું તો ચોકડી મારી દઈએ ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી તેંતાલીસ કેપિટલ એ આગળ જતાં ઉમેર્યું તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે બે અને ચાર બે અને ચાર બે અને ચાર કોઈ જગ્યાએ દેખાતું નથી મતલબ એ થશે કે આ પ્રશ્ન જે તે સમય પૂછવામાં આવ્યો ત્યારે આમાં મિસ્ટેક રહી હશે તો અહીંયા રાઈટ આન્સર મિત્રો આવશે એ કયો આવશે એક આવશે બે અને ચાર આને આગળ જતા ઉમેરવામાં આવેલું છે એટલા માટે તો અહીંયા આગળ જે તમે જોઈ શકો કે અલગ અલગ પ્રકારે મતલબ કે આપણને પૂછવામાં આવેલા સવાલો છે એ ડીપીએસપી મૂળભૂત અધિકારમાં અગત્યના જે અનુચ્છેદ છે એમાંથી પૂછવામાં આવેલા હોય એવો આપણને પ્રતીત થાય છે એના પછી આપણે આગળ વધીએ તે બાર નંબરનો ક્વેશ્ચન એકાવન સુધી કરવામાં આવેલી છે મૂળભૂત અધિકાર બાર થી લઈ ને પાંત્રીસ સુધી ત્યાર પછી છત્રીસ થી એકાવન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે છત્રીસ નંબર જેમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે સાડત્રીસ નંબરમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે આમાં લખેલી બાબતો કોર્ટમાં પડકારી શકાય નહીં આડત્રીસ નંબરમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પ્રયાસ કરશે કે લોક કલ્યાણમાં અભિવૃદ્ધિ થાય ઓગણચાલીસ કેપિટલ એ સમાન અને મફત કાનૂની સહાય છે એકતાલીસ નંબર રોજગારી શિક્ષણને જાહેર સહાય મેળવવા માટેનો અધિકાર છે બેતાલીસ નંબર કામ અંગેની ન્યાય ને માનવાંચિત પરિસ્થિતિ અને પ્રસુતિ સહાયતા તેતાલીસ નંબર જે વ્યક્તિ ઉદ્યોગમાં કામ કરે છે એનું ગુજરાન જીવન નિર્વાહ ચાલી શકે એ પગાર અને ભથ્થું મેળવી શકે તેતાલીસ કેપિટલ એ ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી તેતાલીસ કેપિટલ બે જે ખૂબ જ આઈએમપી છે તેતાલીસ કેપિટલ બી સહકારી સમિતિની રચના તેનો વિકાસ ચુમ્માલીસ નંબર સમાન દીવાની કાયદો પિસ્તાલીસ નંબર જે પણ ખૂબ જ આઈએમપી છે છ વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ અને બાળપણ પહેલાની કાળજી ત્યાર પછી આપણને છેતાલીસ નંબર એવું કહે છે કે એસસી એસટી ઓબીસીના ઉત્થાન માટે સરકાર પ્રયાસ કરશે સુડતાલીસ નંબર પોષણ સ્તર જીવન ધોરણ ને જાહેર આરોગ્યની બાબતમાં રાજ્યની ફરજ અડતાલીસ નંબર ખેતી ને પશુપાલન ની વ્યવસ્થા અડતાલીસ કેપિટલ એ જેમાં આપણે હમણાં જોઈ ગયા કે પર્યાવરણ અને વન્ય પશુ પક્ષીઓનું સંવર્ધન ઓગણપચાસ નંબર રાષ્ટ્રીય મહત્વના સ્થળ સ્થળ સ્મારક અને વસ્તુનું રક્ષણ ત્યાર પછી પચાસ નંબર કારોબારી ન્યાયતંત્ર એકબીજાથી સ્વતંત્ર રહેશે અને એકાવન નંબર આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના માટે સરકાર પ્રયાસ કરશે તો છત્રીસથી એકાવનમાંથી પણ આપણને જોડકા અથવા વિધાનવાળા સવાલો પૂછાઈ શકે એમ એના પછી આપણે આગળ વધીએમ એ અને બી મતલબ અ અને બી યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો સાચો વિકલ્પ પસંદ કરીએ સમાનતાનો હક જે ચૌદ નંબરમાં આપેલો છે શોષણ સામેનો હક જે આપણને માં આપેલો છે સાંસ્કારિક અને શૈક્ષણિક હક જે આપણને માં આપેલું છે ધાર્મિક હક જે આપણને માં આપેલું છે તો એની સામે બે એની સામે બે હોય એવા તો સાહેબ એક તો આ થાય એક તો આ થાય અહીંયા આગળ ચોકડી મારી પછી આપણે આગળ વધીએ બંધારણીય સુધારા સંદર્ભે નીચે લાપેલા વિધાનોમાંથી માંથી અથવા ક્યાં વિધાન અથવા વિધાનો ખરું અથવા ખરા છે તો આમાંથી ખરા વિધાન પસંદ કરવાના છે બોસ પહેલું વિધાન એમ કે ખાનગી સંસદમાં બંધારણીય સુધારા અધિનિયમ રજૂ કરી શકતા નથી હું લેવા ભાઈ એ પણ કરી શકે તો ખાનગી અધિકાર છે બંધારણીય સુધારા રજૂ કરી શકે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા અધિનિયમને રાષ્ટ્રપતિ પુનઃ વિચારણ માટે પરત મોકલી શકતા નથી આ એકદમ સાચી વાત કરી બોસ

અધિનિયમ પસાર કરવા માટે ગૃહમાં અલગ અલગ થવા જરૂરી છે અહીંયા આગળ જે વાત છે બે ત્રણ અને ચાર એ સાચા છે બે ત્રણ ચાર કઈ જગ્યાએ મળે છે બી ની અંદર આપણને મળે છે એના પછી પંદર નંબર કેન્દ્રમાં મંત્રીમંડળનું મહત્તમ માન્ય સદ સદ યાની કદ બાબતે નીચેના પૈકી કયું વિધાન વિધાન સત્ય છે મતલબ કે મંત્રી પરિષદમાં કેટલા સભ્યો રહી શકે કે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હવાલો સંભાળતા જે હોય છે એમાં મહત્તમ કેટલી સભ્ય સંખ્યા હોય શકે આપણને તો સાહેબ ખ્યાલ જ છે તો વિધાન વાંચીએ છીએ કે ઓછામાં ઓછા બાર હોય શકે અને વધુ ને વધુ લોકસભાની સંખ્યાના યાદ રાખજો મિત્રો લોકસભાની સંખ્યાના નહીં કે સંસદની સંખ્યાના લોકસભાની સંખ્યાના

રાષ્ટ્રપતિના વટહુકમ સાહેબ ને અનુચ્છેદ નંબર રાષ્ટ્રપતિ બંને ગૃહની બેઠક ચાલુ ના હોય ત્યારે રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલું ભરવાની જરૂરિયાત વિશે સંતોષ થાય તો વટહુકમ જાહેર કરી શકે એ રાઈટ સેન્ટેન્સ છે મતલબ સંસદના બંને ગૃહની બેઠક શરૂ ન હોય ત્યારે જ વટહુકમ આવી શકે આ વટુકમ કાયમી ધોરણે અમલમાં રહે છે ના ભાઈ ના કાયમી ધોરણે ન હોય સંસદ જ્યારે મળે ત્યારે સંસદના સત્ર મળે ત્યારથી છ અઠવાડિયામાં એને પરમિશન મળવી જોઈએ રાષ્ટ્રપતિને આ વટહુકમ જાહેર કરવાની સત્તા જે બાબતો પરત્વે સંસદ કાયદા ઘડી શકે તે બાબત સુધી જ વિસ્તરે છે એ પણ સાચી વાત છે મતલબ કે રાષ્ટ્રપતિ વટુકમ એ જ વિષય ઉપર બહાર પાડી શકે જે સંઘ યાદીનો વિષય હોય કેન્દ્ર યાદીનો વિષય હોય રાજ્યપાલ તો કે રાજ્ય યાદીના વિષય ઉપર ત્યાર પછી આપણે આગળ વધીએ સત્તર નંબર પ્રોટેમ સ્પીકર બાબતે ક્યુ અથવા ક્યાં વિધાન સાચું અથવા સાચા રહેલા છે આપણને સૌને ખ્યાલ છે કે પ્રોટેમ સ્પીકર એટલે થોડા સમય પૂરતા સ્પીકર પહેલી બેઠક પૂરતા સ્પીકર જ્યારે જ્યારે લોકસભાની બેઠક આવે જ્યારે જ્યારે વિધાનસભાની બેઠક આવે ત્યારે પહેલી બેઠક ની અંદર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હોય મતલબ ગૃહની અંદર જે સૌથી વ્યક્તિ દેખાય એને ઉભા કરે આ ફ્રાન્સની પરંપરા છે મિત્રો કે પહેલી અંદર જે વ્યક્તિ હોય કરશે તેને પ્રોટેમ સ્પીકર આપણે કહી શકીએ તો એમાં આપણે સાચા વિધાન પસંદ કરવાના છે સ્પીકર અને નાયબ સ્પીકર માટે મત થયો ન હોય ત્યાં સુધી નિમણૂક થાય છે મતલબ કે જ્યાં સુધી સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર ન બને ત્યાં સુધી ગૃહનું સંચાલન કરે પ્રતિનિધિઓની સહમતી પસંદગી થયેલો હંગામી સ્પીકર રહેલો છે અંદર અંદર સહમતિ હોય છે પરંપરા છે સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ પ્રોટેમ સ્પીકરની પસંદગી સંસદી બાબતોના મંત્રી કરે છે તો હા તો અહીંયા આગળ જે રાઈટ આન્સર જે રહેલો છે મિત્રો એ આપણે કહી શકીએ ઉપરના તમામ એ આપણે કહી શકીએ એના પછી અઢાર નંબર રાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે નીચેના પૈકી ક્યુ ક્યાં વિધાન સાચું સાચા રહેલા છે સાચા વિધાન પસંદ કરવાના છે નિર્વાચક મંડળના સભ્યો દ્વારા ચૂંટાય તો એ સાચી વાત છે તમામ સભ્યોની રાષ્ટ્રપતિમાં માત્ર ચૂંટાયેલા નિર્વાચક મંડળમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે નિર્વાચક મંડળમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની અને પોંડિચેરીના કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ સંવિધાનના ઉલ્લંઘન માટે મહા આરોપ મૂકવાના કિસ્સામાં નીચેના ભાઈ ક્યુ સાચું નથી મતલબ કે આપણે જે મિત્રો પસંદ કરવાનું છે એ ખોટું પસંદ કરવાનું છે ખોટું વાક્ય અથવા વિધાન પસંદ ખોટું ઓપ્શન પસંદ કરવાનું છે સંસદના બેમાંથી કોઈ પણ ગ્રુહમાં તોહમત મૂકી શકાય તો એ સાચી વાત છે તોહમત એની ચાર્જશીટ જેને આપણે કહીએ એમ કે રાષ્ટ્રપતિને દૂર કરવા છે તો એના માટે જે મતલબ કારણ મૂકવામાં આવે છે તોહમત મૂકવામાં આવે છે બંને ગૃહમાં કોઈપણ જગ્યાએ પ્રક્રિયા શરૂ થઈ શકે એમ તોહમત મૂકવાની દરખાસ્ત મારો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક ચતુર્થમ સભ્યોની સહી સાધનો હોવો જોઈએ એમ બીજી પણ સાચી વાત છે આવો ઠરાવ ઓછામાં ઓછા સાત દિવસની સાહેબ અહીંયા તમે ભૂલ કરી ગયા

એ મહાભિયોગની પ્રક્રિયાનો ઉલ્લેખ મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને દૂર કરી શકાય એ કયા અનુચ્છેદમાં લખવામાં આવેલું છે અગેન મારો સવાલ બરોબર વાંચજો સાંભળજો કે મહાભિયોગ પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિને દૂર કરી શકાય એવું કયા અનુચ્છેદમાં લખવામાં આવેલું છે ફટાફટ કોમેન્ટ કરીને મને જણાવજો અને કોમેન્ટમાં એકસઠ નંબર તો લખતા જ નહીં એકસઠ જવાબ નથી આવતો એકસઠમાં મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન માત્ર છે સવાલ એ છે કે મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય એવો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે ચાલો વીસ નંબરના ક્વેશન તરફ આપણે આગળ નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે નીચેના કે કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી મતલબ ખોટી જોડી હોય એ આપણે પસંદ કરવાની છે જોડિયા તો ઈશ્વર બનાતા હૈ મગર અહીંયા આપણે જોવાનું છે કે કઈ જોડી ખોટી છે મતલબ કે અયોગ્ય રીતે છે મંત્રીઓ રાષ્ટ્રપતિની રાજી ખુશી સુધી હોદ્દો ધરાવી શકે છે મંત્રીઓ રાષ્ટ્રપતિની રાજ્ય રાજી ખુશીથી ધરાવી શકે એ સાચી વાત છે સામાન્ય રીતે મંત્રી પાંચ વર્ષ માટે કામ કરતા હોય છે પરંતુ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરે કેમ કે મંત્રી વ્યક્તિગત રીતે મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે ભારતીય બંધારણમાં એ જ વસ્તુ લખેલી છે કે મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરી શકે મંત્રીના પગાર અને ભથ્થો રાષ્ટ્રપતિ દ્વારા નિશ્ચિત કરવામાં આવશે આ તમે ખોટી વાત કરી દીધી સાહેબ સંસદ હોય ને એ કંઈક બિલ પસાર કરાવે અને એના દ્વારા થશે કેટલો પગાર રહેશે મંત્રી કે જે સતત ગાળા દરમિયાન સદસ્ય ન હોય તો પદે રહી શકશે નહીં એ પણ સાચી વાત છે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ મંત્રી બને છે તો એ સમય જોગવાઈ છે કે કાં તો લોકસભામાં હોય કાં તો રાજ્યસભામાં હોય બે કોઈ પણ ગૃહમાં હોય અને માનો કે એક ગૃહમાં મેમ્બર ન હોય તેમ છતાં એક છટક બારી છે કે એ વ્યક્તિ મંત્રી બની ગયા પછી જો છ મહિનામાં ચૂંટાઈ આવે તો ઈટ્સ ઓકે છ મહિનામાં જો ચૂંટાઈ આવે તો ઈટ્સ ઓકે પણ છ મહિના સુધી ચૂંટાઈ નહીં તો એનું મંત્રી પદ ખાલી થઈ જશે તો અહીંયા આગળ એક અને ત્રણ એ સાચા છે પણ આપણને પૂછે છે કઈ જોડાયેલી જોડ ખોટી છે તો ખોટી આવશે બે તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી અને અહીંયા આગળ એક અને ત્રણ એ સાચા છે અને ખોટી માત્ર બે આવે છે રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિની રાજ્ય ખુશી સુધી વધુ ધરાવી શકે એ સાચી વાત છે પગાર અને ભથ્થો રાષ્ટ્રપતિ નિશ્ચિત ન કરે સંસદ ડિસાઇડ કરશે મંત્રી કે જે સતત છ માસના ગાળા દરમિયાન સંસદનો સદસ્ય ન હોય તો મંત્રી પદે રહી શકશે નહીં એ સાચી વાત છે

એક તારાંકિત પ્રશ્ન કે જેમાં સ્ટાર કરેલા હોય એક હોય છે અતારંકિત પ્રશ્ન કે જેમાં કોઈ સ્ટાર કરેલા નથી હોતા જવાબ જવાબ લેખિતમાં દેવાનો દેવાનો મૌખિકમાં હોય છે ત્યારે અતારાંકિત રહેલું હોય એનો જવાબ લેખિતમાં દેવાનો હોય છે જ્યારે જ્યારે તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ સમયે એક દિવસની અંદર મહત્તમ વીસ જેટલા એક સેશનમાં મહત્તમ વીસ જેટલા તારાંકિત પ્રશ્ન પૂછી શકાય જ્યારે તારાંકિત પ્રશ્નનો જવાબ મંત્રી મૌખિક રીતે હોય એ સમયે અન્ય કોઈ સભ્ય પૂરક પ્રશ્ન પૂછી શકે પૂરક મહત્તમ બે પ્રશ્ન પૂછી અને તારાંકિત નો જવાબ જયારે મૌખિકમાં મંત્રી મહોદય દેતા હોય એ સમયે અન્ય કોઈ સભ્ય બે પૂરક પ્રશ્ન પૂછી શકે ત્યાર પછી લેખિત પ્રશ્નનો જયારે જવાબ દેવામાં આવે લેખિતમાં તો એ સમય પૂરક પ્રશ્નનો જવાબ મતલબ કોઈ સવાલ જ નથી

કેમ કે ટૂંકી નોટિસના પ્રશ્નના જવાબ મૌખિકમાં દેવામાં આવતા હોય છે અને એટલા માટે પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય તારંકિત પ્રશ્ન મૌખિક જવાબ માટે દિવસના ફક્ત પચાસ ને વીસ આવશે અને એટલા માટે આ ખોટી વાત છે તો અહીંયા આગળ પૂછવું કે કયા વિધાન સત્ય છે તો એક અને ત્રણ એક અને ત્રણ એટલે રાઈટ આન્સર આવશે ડી ત્યાર પછી બાવીસ નંબર આપણે સમજીએ લોકસેવા આયોગના સંબંધમાં એટલે કે યુપીએસસી યુપીએસસી પ્રકારના જે સેવા આયોગ રહેલા છે જીપીએસસી ઉલ્લેખ ભારતીય અનુચ્છેદ નંબર ત્રણસો ને પંદર માં કરવામાં આવ્યા તો લોક સેવા આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લ્યો ચાલો વિચારીએ આપણે પહેલું વિધાન એમ કહે છે કે બે કે તેથી વધુ રાજ્યના જૂથ માટે એક લોક સેવા આયોગ રાખી શકાય જેને સંયુક્ત આપણે કહી શકીએ સાચી વાત છે તો લોક સેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ પોતાના હોદ્દાની મુદત પૂરી થઈ તે હોય એકવાર વ્યક્તિ સભ્ય હોય ત્યાર પછી રિટાયર્ડ થયા પછી એના એ જ હોદ્દા ઉપર ફરી વાર એ રીઅપોઈન્ટ ન થઈ શકે એના પછી શું કહે છે કે રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ એટલે સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ સંઘ લોક સેવા આયોગના સભ્ય તરીકે નિમવા પાત્ર ગણાશે

અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા રહેલા છે અખિલ ભારતીય સેવા એટલે ત્રણસો અંતર્ગત જે ઓલ ઇન્ડિયા સર્વિસ ની વાત કરેલી છે એ છે ઓલ ઇન્ડિયા સર્વિસ અત્યારે હાલમાં ત્રણ પ્રકારની રહેલી છે એક ને આપણે કહીએ આઈએસ એક ને આપણે કહીએ આઈપીએસ અને એકને આપણે કહીએ આઈએફએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ નહીં કે ફોરેન સર્વિસ તો આઈએસ અને આઈપીએસ એ ભારતીય બંધારણ લાગુ થયું ત્યારથી રહેલી છે આઈએફએસ ઓગણીસો છાંસઠ થી શરૂ કરવામાં આવેલી સર્વિસ છે અને રાજ્ય સભાને એ અધિકાર રહેલો હોય છે કે નવી અખિલ ભારતીય સેવા ઉભી કરી શકે એમ રાજ્યસભાનો માત્ર અધિકાર છે નહીં કે લોકસભાને નંબર બે કે જે આ આઈએસ બને આઈપીએસ બને આઈએફએસ બને માની લો કે કલેક્ટર છે ત્યાં રાષ્ટ્રપતિ પાસેથી અપોઇન્ટમેન્ટ લઈ અને ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કામ કરે છે હવે એની એપોઇન્ટમેન્ટ કરી કેન્દ્ર સરકારે કામ કરે છે રાજ્ય માટે અને જ્યાં સુધી રાજ્યમાં કામ કરે ત્યાં સુધી તાત્કાલિક જે નિયંત્રણ હોય રાજ્ય સરકારની પાસે હોય માની લો કે કોઈ કલેક્ટર છે અને ભ્રષ્ટાચાર કર્યો જમીનના મામલાની અંદર પૈસા કલેક્ટરને સસ્પેન્ડ કરવાની સત્તા હોય રાજ્ય સરકારની પાસે પણ એને સંપૂર્ણ દૂર રાજ્ય સરકાર ન કરી શકે કેમ તો એને એપોઇન્ટમેન્ટ કોણે આપી હતી કેન્દ્ર સરકારે તો આપણે યાદ રાખવાનું આઈએસ કામ કરે આઈપીએસ કામ કરે એમ આઈપીએસ માનો કે કોઈ લઠા અંદર આવી ગયો હોય તો આઈપીએસ ને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં

જ્યારે આપણે પહેલા એકવાર બધું કાઢી નાખીએ અખિલ ભારતીય સેવા પર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ તાત્કાલિક નિયંત્રણ ધરાવે છે તો આ એકદમ સાચી વાત છે ઓગણીસો સુડતાલીસ માં માત્ર બે જ અખિલ ભારતીય સેવા હતી ત્રીજી સેવા ત્યારબાદ શરૂ કરવામાં આવી ઓગણીસો છાસઠ માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ લોકસભાના ઠરાવના આધારે નવી અખિલ ભારતીય સેવા શરૂ કરવાની સત્તા છે આ ખોટી વાત છે રાજ્યસભા પાસે પાવર રહેલો છે તો એક અને બે એ સાચા છે એક અને બે ખોટું રહેલું છે રાજ્ય વિધાન પરિષદની રચના તો અહીંયા આગળ મને સ્પેસ નથી તો મને સ્પેસ ક્યાંથી મળશે અહીંથી મળશે તમારે એવું યાદ રાખવાનું છે અખિલ વિધાન પરિષદ માટે અત્યારે જે હાલમાં છ રાજ્યમાં રહેલું છે છ રાજ્યમાં કર્ણાટક તેલંગણા મહારાષ્ટ્રદેશના છેદમાં ત્રણ ત્રણ છ બાર બાર આજે એકના છેદમાં ત્રણ છે વિધાનસભાના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવે આ એક ના છેદમાં ત્રણ સભ્ય એ સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી આવશે એકના છેદમાં છ એ રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવશે કલા સાહિત્ય વિજ્ઞાન સમાજ સેવા સહકારી ક્ષેત્રમાંથી લેવામાં આવશે એકના છેદમાં બાર શિક્ષક મંડળમાંથી માંથી એકના છેદમાં બાર વિદ્યાર્થી સંગઠનમાંથી તો એકના છેદમાં ત્રણ ત્રણ છ બાર બાર એ રીતે આપણે યાદ રાખવો અને હવે આપણે વિધાન જોઈએ અહીંયા શું પૂછે છે એક તૃતીયાંશ સભ્ય રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા લેવામાં આવે રાજ્ય વિધાનસભાના જો હોય તો એ સાચી વાત હશે એકના છેદમાં બાર સભ્ય રાજ્યના શિક્ષકો દ્વારા લેવામાં આવશે તો હા

કે રાજ્યપાલ દ્વારા એકના નિમણૂક આપશે તો મિત્રો આ આપણે હતા એક થી લઈ અને ચોવીસ સુધીના વિધાનવાળા સવાલો અને તમારે મને કહેવાનું છે કે સવાલો તમને કેમ લાગ્યા એમ લેક્ચર કેમ લાગ્યો અને આ પ્રકારના લેક્ચરની તમારે જરૂરિયાત છે કે કેમ તમારો જેમ પ્રતિસાદ મળશે જેમ ફીડબેક મળશે જેમ રિવ્યુ મળશે મુજબ અમે વધુ વધુ લેક્ચર ગોઠવશું તમારા માટે કામ કરીએ છીએ અને એટલા જ માટે આપણે ફ્રી ઓનલાઈન બેચનું પણ આયોજન રાખેલું છે આ ફ્રી ઓનલાઈન બેચની અંદર વધુ વધુ વિદ્યાર્થીઓ જોડાવું એવી અપેક્ષા છે એક સુધી કાર્યક્રમ પણ શરૂ રહેશે આ લેક્ચર સ્પેશિયલ તલાટી માટે છે પરંતુ આવતીકાલથી વળી પાછું આપણું શેડ્યુલ શરૂ થઈ જશે એક વીક આપણે એકદમ સફળતાપૂર્વક પૂરું કર્યું અને આગામી સમય પણ આપણે કાર્ય કરશું હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ